ઓફ વડોદરા. વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર ન્યૂ વીઆઈપી રોડ પર ચાલી રહેલ રોડની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. વડોદરા શહેરમાં એક તરફ વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે લોકોને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. શહેરમાં પાણીની લાઇનમાં ભંગાણ પડવું તે હવે આમ બાબત બની ગઈ હોય તેમ જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઇનમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારના ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવી રહેલ રોડના કામ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે. ન્યૂ વીઆઈપી રોડ ઉપર મિનલ પાટી પ્લોટની સામે આજે ફરી એકવાર બેલગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું. એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે ઝઝૂમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી જે લોક ઉપયોગી પાણી હતું એનો બગાડ થયો. પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ. 100% પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો હજારો લીટર પાણીનો આવી રીતે બગાડ થતો હોય બહુ દુઃખદ બાબત છે. અમારી તો સ્પષ્ટ હજુ પણ માંગ છે કે નવનિયુક્ત મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જો આ પૂર્વ વિસ્તારના હોય ત્યારે આવા બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર એમણે લગામ લગાવવી જોઈએ અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આવી જે લાઇનો તૂટે છે એને તાત્કાલિક ધોરણે રિપેર કરવી જોઈએ.